તમે તો આજે મારી આંખો ખોલી નાખી, જેને ભેટવા માટે ભેટ લીધો તેને જ મારવા માટે મેં તમને કહ્યું, હવે તો ખાલી સવારે જઈ તેમના ચરણમાં જીવન સમર્પિત કરી દેવું છે. મમ્મી રામ, આવો આવો, નજીક આવો. પ્રભુ પ્રભુ, મારા ગુના માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. મારી સિદ્ધાઈના અભિમાનમાં આપની સામે ન બોલવાના વેણ બોલી ગયો હતો. પ્રભુ, મારા જેવા નીચ ઉપર, પાપી ઉપર દયા કરો, મારા પાપ પ્રજાળો, મને પવિત્ર કરો. હે પ્રભુ, મને તમારો સાધુ કરો. અમારા સંતો તો નિર્માની છે, તેમાં તમે કેવી રીતે પોષાવ? તમારે તો હાથીની અંબાડી ઉપર ફરવાનું હોય, અમારા સંતો તો પગપાળા ચાલે, તમારે હજારો સેવકો સાથે હોય, અને અમારા સંતો તો એકાકી ફરનારા. તમે સીધા દેખાડી બીજાને બીવડાવો છો, અમારા સંતો તો કીડી જેવા જીવને પણ દુખવે નહીં. વળી હજી તમારું અભિમાન ગળ્યું નથી, ફરી ક્યારે પ્રગતિ આવે તેનો કોઈ વિશ્વાસ અમને નથી. હા મહારાજ, તમારી વાત સાચી છે. કોઈને મારો વિશ્વાસ આવે એવું કોઈ કાર્ય મેં નથી કર્યું. શોધવા નીકળ્યો હતો ભગવાનને, પણ ભેટી ગયા ભમરાળા બાવા. તેના સંગમાં હું ભ્રષ્ટ થયો, પાપ કરવામાં પાછું વાળીને જોયું નથી. પણ હે પ્રભુ, તમે તો શરણાગત વત્સલ છો, હું તમારે શરણે આવ્યો છું, મારા પાપનો એકરાર કરું છું. તમે જે કહેશો તેમ હું કરવા તૈયાર છું, પણ મને તમારા સાધુ ભેગું રાખો. સાધુ ભેગું રહેવા માટે નિર્માની થવું પડશે, અમે તમારી કઠણ કસોટીઓ કરશું. બોલો, અમે કહીએ તેમ કરશો? હા પ્રભુ, હવે હું આપને ઓળખી ગયો છું, આપ જેમ કહેશો તેમ કરીશ. જુઓ મગ્નિરામ, અમારા સાધુ મંડળમાં રહેવું તમારે કઠણ પડશે. તમારા ભયંકર વેશ જોઈને લોકો બી જાય છે. અમારા સાધુને તો સૌમ્ય વેશ હોય છે, માટે આ વેશનો ત્યાગ કરવો પડશે. અને વળી જોગીને પોતાની જટા બહુ વહાલી હોય છે, માટે તમે શિરની જટા ઉતારી નાખો. જટાના વાળ સંતો જે રસ્તે જતા હોય ત્યાં પાથરી દો, અમારા સંતો તેના ઉપરથી ચાલશે. છતાં જો તમને કાંઈ ન થાય તો અમે તમને અમારા સાધુ મંડળમાં રાખીએ. બોલો, મંજૂર છે? ઓહ પ્રભુ, મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે મારી જટાના વાળ ઉપર સંતોની પદરજ પડે. હે પ્રભુ, મને મંજૂર છે. તો પછી વાળંદ પાસે જઈ તમારી દાઢી મૂછ મુંડાવી, માથે મુંડન કરી ને તમારી જટા દાઢીના વાળ નાખો રસ્તામાં. ભલે મહારાજ. હે સંતો, આ મગ્નિરામની જટા ઉપરથી ચાલો. મગ્નિરામ, એટલેથી પૂરું નહીં થાય, આનાથી પણ કઠણ કસોટી થશે. હે પ્રભુ, આપને જેમ કરાવવું હોય તેમ કરાવો, હું ના નહીં પાડું. તો એક કામ કરો, તમે ઘણા નિર્દોષોને સંતાપ્યા છે, ઘણાની હિંસા કરી છે,
તે તમારું પાપ બાળવું હોય અને શુદ્ધ થવું હોય તો આ સંતોના જોડા એક ગાંસડીમાં બાંધો અને માથે ગાંસડી રાખી આ સભાની પ્રદક્ષિણા કરો. ભલે મહારાજ, હું તે કરવા તૈયાર છું. તો જાઓ, જોડાની ગાંસડી બાંધી સભાને પ્રદક્ષિણા કરો. ભલે મહારાજ. મગનીરામ, હવે રાખો, તમે અમારી કસોટીમાં પાર ઉતરી ગયા. હવે તમે નિર્માની અને શુદ્ધ થયા. હવે અમે તમને અમારા મંડળમાં રાખશું. જાઓ, નદીમાં જઈને સ્નાન કરી ગામમાં આવો, પછી તમને દીક્ષા આપીએ. વાહ પ્રભુ વાહ, ખરેખર તમે દયાના સાગર છો. મારા લાખો ગુના સામું ન જોયું અને મને સ્વીકાર્યો. વાહ વાહ પ્રભુ વાહ. સંતો ભક્તો, ચાલો ચાલો હવે આપણે ગામમાં જઈએ. અમારે જે કરવાનું હતું તે કરી લીધું. મણિધરની માથેથી મણી ઉતારી લીધો, તેથી હવે જાજા ફૂફાળા નહીં મારે. ચાલો ગામમાં જઈએ. બોલો સહજાનંદ સ્વામી.